આજના આ શનિવારની સરસ મજાની શિયાળુ સાંજે આ સરસ મજાના હુંફાળા વાતાવરણમાં ઠંડી હવે જ્યારે ધીમે 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 પોતાનું પોત પ્રકાશી રહી છે અને આપણને શાલ ને મફલર ને જેકેટ્સ ને સ્વેટર લેવાની જરૂર પડી છે ત્યારે આ સરસ મજાની સાંજના મખમલી અજવાળામાં તમારા સૌનું સ્વાગત છે. આજે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણીના આ છેલ્લા દિવસે આપણે આપણા વારસાને યાદ કરવાનો છે. આજે આપણે આપણી માટીની મહેક સાથે આમ ભીડા થવાના છીએ, આમ મળવાના છીએ અને આ હા 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 સુગંધ સુગંધ થઈ જવાના છીએ. માટીની મહેકથી આજે આપણું આખું આમ જેને કહેવાય ને આખું આપણી આત્મા તરબતર થશે. હું જરા પણ વધારે પડતી વાત નથી કરી રહ્યો કારણ કે આજે અમે ખાસ વિશેષ પ્રસ્તુતિ તમારા માટે તૈયાર કરી છે. વિશ્વ વારસા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જલસોના લાઈવ જેમિંગ સેશનમાં માતૃભાષાના વારસાને, આપણા લોક સંગીતને, આપણા ગીતોને, આપણી માટીની મહેકના વારસાને આપણે આજે યાદ કરવાનો છે. અને મારી સાથે તમે પણ હૃદયપૂર્વક પ્રેમપૂર્વક આવકાર આપો. આ આખે આખી વિશેષ પ્રસ્તુતિમાં અમે જેમને ખૂબ ભાવપૂર્વક આવકાર્યા છે, આમંત્રણ આપ્યું છે અને જેઓ અહીંયા આવ્યા છે, ખૂબ હૃદયપૂર્વક દિલથી સ્વાગત કરો મારી સાથે હાર્દિક દવે અને ઈશાની દવેનું. હાર્દિક એ ગુજરાતી સંગીતમાં, લોક સંગીતમાં, માતૃભાષાના સંગીતમાં સંગીતકાર તરીકે, સ્વરકાર તરીકે, ગાયક તરીકે એક ખૂબ આશાસ્પદ ઉભરતું અને આમ લોકપ્રિય થતું જતું નામ છે. ઈશાની પણ એટલો જ લોકપ્રિય કંઠ છે. તમે એમને ઘણી જગ્યાએ સાંભળ્યા હશે, ઘણા વિડીયોઝમાં, ઘણા બધા કાર્યક્રમોમાં જોયા હશે. આજે આ ભાઈ બહેન આપણને આપણા વારસાથી, આપણી સુગંધથી પરિચય કરાવવાના છે કારણ કે એમને તો માટીની એ મહેક ખુદના વારસામાં મળી છે. મારે કાંઈ કહેવાનું ના હોય પ્રફુલ દવે વિશે કે એમને એમની ઓળખાણ આપવા માટે મારો પનો ખૂબ ટૂંકો પડે, પણ એ વારસાને આગળ ધપાવતા ધપાવતા આ પેઢી આપણને આપણા વારસા સુધી લઈ જવાની છે. આજનો આ શનિવાર અદ્ભુત છે. મારી સાથે રહેજો. બહુ જ દિલથી હું તમને બધાને આવકારું છું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું જલસોના લાઈવ જેમિંગ સેશનમાં. બસ અહીંયાથી આટલું જ કહેવું છે કે હવે પછીના બે કલાક તમે પોતાની ખુરશીમાંથી ઊભા નહીં થઈ શકો, એટલી મજા પડવાની છે. પોતાના મિત્રોને, સ્વજનોને, પ્રિયજનોને, ગુણીજનોને યાદ કરો, એમને તાત્કાલિક કહેણ મોકલો અમારી સાથે આ સરસ મજાના સેશનમાં જોડાય અને જલસોના લાઈવ જેમિંગમાં જલસો કરે. આપ સૌનું પણ ખૂબ 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 દિલથી સ્વાગત છે. ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ હાર્દિક, ઈશાની અને તમે સરસ મજાની ટીમ સાથે આવા સરસ સંગીતકારો લઈને આવ્યા છો. ચાલો શરૂ કરીએ આજની આ સાંજની મુલાયમ શરૂઆત. કેવી રીતે કરવી છે, કેવી રીતે આગળ વધવું છે? 25મી તારીખ છે આજે. જી, કાકબાપુની જન્મ તિથિ છે આજે. વાહ, તો કાકબાપુની અમુક રચનાથી શરૂઆત કરીએ. જી જી જી, બિલકુલ. અને કેટલાય બધા સંતો છે કે જેની વાણી છે, આપણે જો ગાવા બેસીએ તો સવાર પડે એમ છે. વાહ, પણ આપની લિમિટ શું છે ફેસબુક લાઈવ? તમે ગાઓ ને તમારું ને અમારું મન ધરાય એ લિમિટ તમે તરતાવા દો. કોશિશ કરીએ. જી, પહેલો નામ પરમેશ્વરો, પહેલો નામ પરમેશ્વરો, જેણે જગ માંડ્યો જો હો, નર મૂરખ સમજે નહીં, નર મૂરખ સમજે નહીં, મારો હરે કરે સોહો,
ઉતરાય જોય ચતુરાય ભીલ જનને માં જાન કીજે મુસ્કાય જે જોય ચતુરાય ભીલ જનને ભીલ જનને માં જાન કીજે મુસ્કાય જે અબાણ કેટલું યાદ રાખે અબાણ કેટલું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય ભગવાન ધોવા દો રઘુરાય જે ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો પગ મને ધોવા દો પણ ધોવા દો ને રઘુરાય વાલા માન શોક પડ્યો મનમાં ભગવાન ધોવા દો રઘુરાય આહા ધોવા દો રઘુરાય જે મારા પપ્પા હંમેશા આ વાત કરતા હોય છે કે કવિ કાગબાપુની શું ગાવાની શૈલી હતી અને એમણે ફિલ્મમાં શું ગાયું હતું. આ અત્યારે જે બે અંતરા લીધા એ કાગબાપુની શૈલીના. હવે ત્રીજા અંતરામાં હું બે શૈલી મેં જે સાંભળી છે હું તમને કોશિશ કરું. શ્રી રામ તણે બિલરાય દે આનાવણી માં માફ કરજો આવું નતું નાવડી માં બાય જાલે શ્રી રામ તણે બિલરાય દે પાર ઉતારીને પૂછ્યો પાર ઉતારીને પૂછ્યો શું લેશો રે ઉતરાય ભગવાન ધોવા દો રઘુરાય જે હવે પપ્પાએ જે ફિલ્મમાં ગાયું છે નાય કદી નાય નાલે કે આપણે ધંધાબાય નાય નાલે નાયનો કે આપણે ધંધાબાય કાગલે નહીં ખારવો એજ કાગલે નહીં ખારવો એજ ખારવાની ઉતરાય ભગવાન ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય વાલા મને શક પડ્યો મનમાં ભગવાન ધોવા દો રઘુરાય જી જી ધોવા દો રઘુરાય
ભગવાન તો વાજો રઘુરાય દે દાંગ દે દાંગ દે દાંગ દેવા કાક બાપુ માતાજીના ઉપાસક માતાજી માટે ઘણી બધી રચના લખી હતી એમાંની બે ત્રણ પણ જગદંબા માં તું જોગણે એ અમે જપીએ તિહારા જા હે માડી અખંડ જોને તારા દીવડા બળે માડી પર ગટ પર ચોયા તે તો છે નો રે બુથો રે આવો રૂડો વિંજણો હે માતાજી છે નો રે બુથો રે આવો રૂડો વિંજણો માડી તારા તો છે નો રે તું તો રે આવો રૂડો વિંજણો તારો
અનોખો કડો છે એવો રૂડો વિંદોણો. શું કે છે પછી અવિકાદ? કે માડી તારા વિંજોણ લે ગગન સાગર ગાજો ઝૂલે જાણે મણી જાય ઝૂલે જાણે પરણે મારો વીર રે હે મધરાતે માતા રોતા રે વીરાની દોરી તાણતી એવો દરિયો રે ગાજે રે માજો મરાત નો એવો દરિયો માં વિંજણ લે ગગન સાગર ગાજો કે માડી તારા મુશળધાર રે માતાજી તારો વિંજોણો મળતે તો શેનો રે મળતે તો શેનો રે મળતે તો શેનો રે મળતે તો શેનો રે માતે તો શેનો રે કોઈ તો રે આવો રૂડો વિંજો ઘણા બધા લોકગીતો બહુ મજાના છે. બે બે લાઈન કઈક સાંભળો. કે આંગણ તલાવડે એની પાળે જામુડો આંગણ તલાવડે એની કે ગુરુ નું સ્થાન ક્યાં છે? શું કે છે? કે ચોટીલા જઈને મણી ચામુંડ ને મનાવું જો ચોટીલા તો તું ખરે હોતે યથા કામ વીર કામ બજે ડાકમ બામણે તારે દીધા તારે દીધા ના દે દાદે તારે દીધા તારે દીધા ના દે દાદે તારે દીધા તારે દીધા રાસિયાવણ રમણી મ
મણી રાસિયા વડ રામણી તો ચોટી લા જઈને મણી ચામુંડ ને મનાવું જો ચામુંડ માં આવે તો અમારા અટકા કામ કે લેજો માતાજી આવે તો અમારા અટકા કામ કે લે કે માના માંડવડે કાંઈ સોનાનો મધોટિયો રૂપા કે માના માંડવડે કઈ સોનાના સંભારે રૂપા કેરી વણીયો અને છેલે શું કહે છે તું તો અખંડ રે ધ્રુજાવે માતા રોવી જણો હે માડી તું તો અખંડ ધ્રુજાવે માતા રોવી જણો હે મા તારા રૂપ ના દર્શન નામ અમને થાય રે જગદંબા મા તારો વિંદણો મળતે તો બોલો રે ગુઈથો રે આવો રૂડો વિંદણો હે માતાજી બોલો રે ગુઈથો રે આવો રૂડો માડી તારા વિંજણ લે ઘુમે બ્રહ્માણ ચૌદ રે માતાજી તારો વિંજણો મળતે તો બોલો રે ગુઈથો રે આવો રૂડો વિંજણો હે માતાજી બોલો રે ગુઈથો રે આવો રૂડો હે માતાજી બોલો રે ગુઈઠો રે આવો રૂડો વિંજણો ભાઈ ડાયરો જામી ચુક્યો છે હવે અમે ઉઠીએ ત્યારે હાચા અને તમને આણ છે આ માટીની મહેકની તમે ઉઠો તો ખરા એટલે હવે અહીંથી ક્યાંય ખસવાનું નથી જલસોના લાઈવ જેમિંગ આ સેશનમાં તમારા સૌનું સ્વાગત છે અને તમે જોયું કે આ 15-20 મિનિટ તો મજા થઈ ગઈ હજી તો આવો ઘણો સમય સાથે વિતાવવાનો છે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જેની ઉપર દરેક પ્રકારનું ગુજરાતી સંગીત આપણી માતૃભાષાના ગીતો અમે ઉપલબ્ધ કરાવ્યા છે અમે ખૂબ કાળજી લઈને ભેગા કર્યા છે અને તમારા સમક્ષ પ્રસ્તુત કર્યા છે એપ સ્ટોર માંથી પ્લે સ્ટોર માંથી તમને આ એપ્લિકેશન અવેલેબલ થઈ શકે છે આજે જ એપ સ્ટોર પ્લે સ્ટોર માંથી કે વિન્ડોઝના સ્ટોર માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આખે આખું સેશન થોડી જ વારમાં
એટલે કે આ સેશન પતે એના લગભગ કલાક એકના સમયમાં તમારા માટે ઉપલબ્ધ રહેશે એપ ઉપર, અને સાઉન્ડ ક્વોલિટી એટલે કે સરસ રેકોર્ડિંગ ક્વોલિટી સાથે, સ્ટુડિયો ક્વોલિટી સાથે અમે એને ત્યાં આગળ અપલોડ કરવાના છીએ. સાથે ઘણા જ બધા લોકો અત્યારે આપણી જોડે જોડાઈ ચૂક્યા છે અને હું ફટાફટ એમના નામ લેવાની કોશિશ કરું છું. સિદ્ધાર્થ અમિત ભાવસાર જોઈ રહ્યા છે, થેન્ક યુ વેરી મચ સિદ્ધાર્થ. એ પણ ગુજરાતી સંગીતમાં આ ક્ષેત્રમાં બહુ જાણીતું, જહરતું અને ઉભરતું નામ છે. થેન્ક યુ સિદ્ધાર્થ ફોર વોચિંગ અસ, જોઈનિંગ અસ. રુદ્રિ ત્રિવાદી, રાણા ચૌધરી, ઈશાની બહેનને રામ રામ એવું રાણા ચૌધરીએ કીધું છે. દર્શિલ વ્યાસ, પદ્મશ્રી દુલાભાયા કાગની જન્મ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ કહી રહ્યા છે, થેન્ક યુ વેરી મચ. પલાશ ભટ્ટ ફેન્ટેસ્ટિક કહી રહ્યા છે. પરિંદ કુમાર ધોળકિયા કહી રહ્યા છે, મારો હેલો સાંભળો રામદેવ પીર, ચોક્કસથી ઓન અ લિટર પાર્ટ ઓફ ઇટ. કિશન ગોહિલ, હેલો જલસો ટીમ, ઈશાની દીદી, હાર્દિક ભાઈ અને મ્યુઝિશિયન ટીમ, ગુડ ઇવનિંગ એ લોકો કરી રહ્યા છે. આશા સરવૈયા, સુપર્બ ડ્યુઓ કહી રહ્યા છે. હિરેન ચૌહાણ, જમાવટ જમાવટ, થેન્ક યુ. રોનક સાધુ, દર્શિલ વ્યાસ, બધા જ આપણને વખાણી રહ્યા છે, કહી રહ્યા છે ડાયરો જામ્યો છે ભાઈ, ભાઈ એબ્સોલ્યુટલી ડાયરો જામી ચૂક્યો છે. બલરાજ શાસ્ત્રી, ખૂબ જાણીતું નામ આ ક્ષેત્રનું, એ જોઈ રહ્યા છે, જોઈન કર્યું છે તેમણે, થેન્ક યુ બલરાજ, થેન્ક યુ, વેલકમ અમારી સાથે જોડાવા બદલ. નરેશ એચ મોદી, હિરેન ચૌહાણ, ધૈરવી જોશી, કેયુર ત્રિવેદી, પિયુષ ગઢવી, આશા સરવૈયા, ધૈરવી જોશી, સુઝી, સાધના ગોસ્વામી, ધૈરવી જોશી, રઘુવંશી, આનંદ માણેક, નયના ચોકસી, મહેન્દ્રસિંહ ચૌહાણ, આટલા બધા લોકો જોડાયા છે ને બધા જ હાઈ કહી રહ્યા છે, કોઈક કોઈક રીતે એમનો ફીડબેક આપી રહ્યા છે. ચિંતલ જોશીનો, પગ મને ધોવા દો રઘુરાયજી વખતનો ફીડબેક છે કે બહુ મજા પડી ગઈ છે. ચંદ્રેશ ભટ્ટ, જોરદાર શરૂઆત. હિતેશ મેશવાણિયા, જમાવટ ભાઈ ભાઈ. હિરેન ચૌહાણ, કેયુર ત્રિવેદી, પલાશ ભટ્ટ કહી રહ્યા છે હાર્દિક શેઠ મજા કરાવે છે, કે આ વાત, થેન્ક યુ પલાશ ભાઈ. કેતન શાહ, અમિત સચદેવ, વિશાલ પટેલ, કાર્તિક રાજગોર, અમિત સચદેવ, ઓહો ભારતી કુંચાલા, ભારતીબેન જોઈ રહ્યા છે, ખૂબ એટલું બધું જાણીતું નામ છે કે એ અમારી સાથે જોડાયા છે એનો અમને અનહંદ આનંદ છે. ભારતીબેન થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે છો, અમને બહુ મોટું પીઠબળ જેવું લાગી રહ્યું છે, ખૂબ 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 આભાર તમે આ સેશનમાં જોડાયા છો, વાહ વાહ જમાવટ એવો એમનો ફીડબેક છે. રોનક સાધુ, વાહ બાપુ વાહ કહી રહ્યા છે. ઉર્વશી શ્રીમાળી કહી રહ્યા છે એમનું પ્રિય ભજન છે. નિકિતા બક્ષી, શૈલેષ રાજગોર, ઉમેશ પાનસેરિયા, હિરેન ભટ્ટ, પ્રિન્સ આર મકવાણા, રુદ્રી ત્રિવેદી, વિપુલ પટેલ, મનાલી ત્રિવેદી, મનાલી ત્રિવેદીનો ખાસ ફીડબેક છે નરેન્દ્રભાઈ માટે, એ કહી રહ્યા છે હેપી ટુ સી યુ નરેન્દ્ર અંકલ. સો ખાસ મારે કહેવું છે કે આ 10-1 મિનિટ જે તમને મજા પડી ગઈ ને, જ્યાં પણ હો ત્યાંથી જોરદાર તાળી પાડો આ સંગીતકારો માટે. હું એ દરેકનું તમને વારે ઘડીએ ઓળખાણ કરાવતો રહીશ. અત્યારે પહેલી વખત રાવણ હથ્થો પર આ જે આપણું જે લોકવાદ્ય છે, જેને ખૂબ બધા લોકસંગીતમાં તમે કાર્યક્રમોમાં સાંભળ્યું હશે, આ વાદ્યને ખાસ પરફોર્મ કરવા માટે આજે અમારા નિમંત્રણ, હાર્દિકના ખાસ આમંત્રણ સાથે પધાર્યા છે બીજલભાઈ બારોટ. ખૂબ ખૂબ સ્વાગત છે એમનું. કળાને જીવંત એ રાખી રહ્યા છે ખાસા વર્ષોથી એમની પેઢી ના વારસાના પ્રતાપે. એ પોતે આકાશવાણી અને દૂરદર્શનના ગ્રેડેડ આર્ટિસ્ટ છે અને આજે ખાસ લાઇવ જમિંગ સેશનમાં આપણા માટે પધાર્યા છે. બેન્જો પર છે નરેન્દ્ર સોયંતર, વર્ષોથી બેન્જો વગાડે છે, પીઢ અનુભવી કલાકાર છે. નરેન્દ્રભાઈ એને મને લોક સંગીતના સુર કેમ વગાડવાની શીખવાડ્યું. ક્યાં વાત હે, વાહ 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 વાહ. તબલા ઉપર છે ચંદ્રકાંતભાઈ સોલંકી, એમની કલાનો નમૂનો તો તમે જોઈ લીધો, આમ મજા મજા કરાવી દીધી છે. કે હું સાવ નાનો હતો ત્યારે એમની સાથે રમતો. હા, તો આજે કઈ ખાસ ઘટના એમને, ખાસ ક્ષણ છે કે આજે તમને આટલા સ્તરે. અને મંજીરા પર છે ચંદુભાઈ પરમાર, ખૂબ 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 સ્વાગત છે આપ સૌનું. આગળ વધીએ છીએ અને આગળ ઘણા બધાના નામો છે, કેટલાના લઉં ને કેટલાના મૂકું એવો ઘાટ થઈ ગયો છે. અહીંયા અત્યારે અટકીએ અને આગળ વધીએ. આગળ શું સાંભળવું છે? એક વસ્તુ નો ગમી. હા, તમે હમણાં પરિચય કઈ એવો આપ્યો કે આ કુખ્યાત બધા નામ છે. હા, બહુ છે. કેમ કોઈ ધમ કેવો આપી છે, કુખ્યાત કે પ્રખ્યાત? હવે કઈ રીતે આગળ?
ઈશાની બેન વૈભવરાજ ગઢવી જીઓ જીઓ કહી રહ્યા છે, આનંદ ગઢવી કીપ ઇટ અપ બ્રો એવું કહી રહ્યા છે, ગોઈંગ એક્સલન્ટ, અશ્વિન કુમાર, ભગવાનભાઈ ભટ્ટ, કેવલ કેવટ ભાવ જે પગ મને દોવા દેવ રાજેશની એમની હા ફીડબેક છે ને ઘણો છે, પણ આગળ વધે મેઈન ભાઈ સ્વાદ દુહામાં આગ લગી આકાશમાં બાત ખન ખન જરે અંગાર જોગી 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 જો હોત આ જગત માં તો જલી જાત બ્રહ્મા રમતા જોગી આયા નગર માં રમતા જોગી આયા રે જી રમતા જોગી રમતા જોગી આયા નગર માં રમતા જોગી આયા રે રમતા જોગી રમતા જોગી આયા નગર માં રમતા જોગી આયા રે રમતા જોગી રમતા જોગી રમતા જોગી
હે જોગી આયા જટાધારી ચાલ ચાલ રે મતવાલી રે જી હો જોગી આયા જટા રે ધારી ચાલ ચાલ મતવાલી રે જી કાને જોગી હે જોગી હે જોગી 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 રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા રે જી જોગી જો જન્મ થયો હતો ત્યારે શંકર ભગવાન આવ્યા હતા રમતા જોગી આયા નગર માં અને ત્યારે એનું વર્ણન કરવામાં આવ્યું હતું કે શંકર ભગવાન આવ્યા હતા અને કેવા લાગતા હતા. એટલે નેક્સ્ટ સોંગ હું શંકર ભગવાન નું જ ગાઈશ. સતની પાવડીએ હો એ ભગવાન ચડિયા લેવા ધરતીનો પાર ચારે ખૂણે જોઈ વળો પણ એક ના જોયો મને ખોવતા વાલાની વાગી છે રે સતરી શરણાયું પણ ખુખરાના ડમક્યા છે ઢો જાગો જાગો કે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદ ઓમ નમઃ શિવાય 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 પશુપતિ કહેવાણા છો કે તમે પશુપતિ કહેવાણા છો રૂડા પશુથી કેમ રિસાણા છો કે તમે પશુપતિ કહેવાણા છો રે રૂડા પશુથી કેમ રિસાણા છો કે રે જાગો જાગો હરે ત્રિપુરા
જળ વરસાવો, હે જળ વરસાવો, હે જણા તારે જટાણા જોગંદર, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. કેરે ઓહો રાવણ હતો, મેં સાંભળ્યું છે કે રાવણે એના આંતરડામાંથી આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું. ખોટી વાત છે કે સાચી વાત છે? તો એ રાવણે જયારે શિવ વિશે લખ્યું છે, શિવ તાંડવ કયો આણે, જટાટવે ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબલંબિત ભુજંગ તુંગ માલિક નિનાદ વટ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનો તુના શિવ શિવ જટાકટા હસંભ્રમત ભ્રળંપ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ્વલત લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણ મમ કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણ મમ કિશોર ચંદ્રશેખર રતિ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકે ને કાના મહારાજ હાલ્યા દ્વારકે ને કાઈ લીધો રે મણિયારા વાળવે કે રે ઓહો કૃષ્ણ ભગવાન હાલા દ્વારકે ને કાના મહારાજ હાલા દ્વારકે ને કાલી તો મણિયારા વાળો વે કે હોવા હોવા વારુ હો જીઓ મણિયારા કે હું તો તના વારુ હો જીઓ મણિયારા કે હું તો તના વારુ હો જીઓ મણિયારા કે હું તો તના
મારું હો જીઓ મણિયારા જલસોના બધા વ્યુઅર્સ માટે છે. વારુ હો જીઓ મણિયાર કે હું તો તન વારુ હો જીઓ મણિયાર કે હું તો વારુ હો જીઓ મણિયાર કે હું તો તન વારુ હો જીઓ મણિયાર વારુ હો જીઓ મણિયાર વારુ હો જીઓ મણિયાર ઓવારણા લઈએ એટલી સુંદર મજાની આ સાંજના ઓવારણા લો, આ કલાકારો ના ઓવારણા લો, આપણી માટીની મહેક ના ઓવારણા લો. ભાઈ જ્યાં પણ છો ત્યાંથી જલસો ના લાઈવ જેમિંગ સેશન માં છો તમે, અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. આ બધો જ ઠાટ એ આપણી માતૃભાષાના કારણે, આ બધો જ વૈભવ, આ બધો જ વારસો આપણો. આજના આ વિશ્વ વારસા સપ્તાહના આ છેલ્લા દિવસે મારે તમને ખાસ કહેવું છે, માતૃભાષાની આટલી સુંદર મહેક તમને વળગવા બેઠી છે. આ ભાષાને તમારા દિલથી ચાહી લો, પ્રેમ કરો, આવકારો. વિશ્વ વારસા સપ્તાહમાં જ્યારે આપણી ઇમારતો, આપણા હેરિટેજ, આપણા આર્કિટેક્ચર અને ઇમારતોની તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે એક વાત એ પણ નોંધવા જેવી છે કે આપણી માતૃભાષા, આપણી ભાષા એ પણ આપણો વારસો છે. આ સંગીત, આ લોક સંગીત, આ સાહિત્ય પણ આપણો વારસો છે.
તમે અમારી સાથે જોડાયા છે એનો અનહદ આનંદ છે. હાર્દિક અને ઈશાની તો મોજ મોજ કરાવી રહ્યા છે, ડાયરો જામ્યો છે અને મજાની આજે સાંજ આગળ વધી રહી છે ત્યારે ઘણા બધા ફીડબેક આપણી સાથે આવ્યા છે. અવસર મંડપ કહી રહ્યા છે, જલસાએ જલસો કરાવી દીધો. રાજેશ ચાંદગેરા ઓ હો કરીને ખૂબ બધી એમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જયેશ ઘડિયા કહી રહ્યા છે, ગુજરાતી સાહિત્યના આવતા સમયના વર્ષોમાં આ જલસો લોકોના દિલ પર રાજ કરશે. થેન્ક યુ વેરી મચ હાર્દિક ઈશાની ટીમ. થેન્ક યુ જયેશભાઈ. રાજેશ ચાંદેગરા જીઓ જીઓ મણિયારા કહી રહ્યા છે. કેયુર ત્રિવેદી કહી રહ્યા છે, ઘણા બધા શનિવાર ચૂકી જવાયું લાઈવ જેમિંગ, પણ જાણે આજે બધા શનિવારનું સાટું વળી ગયું, મજા મજા પડી ગઈ. થેન્ક યુ કેયુરભાઈ. હિતેશ મેશવાણીયા જીઓ જીઓ મણિયારા કહી રહ્યા છે. મીત મીત પંડ્યા, મીતા ત્રિવેદી, સ્વામી અંત તસ પ્રકાશ વાહ કહી રહ્યા છે. ચંદ્રેશ ભટ્ટ જોરદાર કહી રહ્યા છે. રચના અધવાર્યુ કહી રહ્યા છે, પ્લીઝ અડધી રાતનો બોલે મોરલો એક વાર પ્લીઝ સિંગ, જો આ ગઈ શકાય તો. અવસર મંડપ ફરી કહી રહ્યા છે, બાપ એવા બેટા જેમ વડ એવા ટેટા અને ઠામ એવી ઠીકરી ને માં એવી દીકરી. હાઉ સ્વીટ ઇઝ ધીસ. થેન્ક યુ વેરી વેરી મચ. સૂરજ ધીમા ધીમા ઉગો એ પરેશ કટારિયાની ફરમાઈશ છે. ભાગીરથ સિંહ ડોડિયા રાજપૂત કહી રહ્યા છે, ભાઈ ભાઈ. માધવી પંડ્યા, રચના અધવર્યુ, રીટા કોઠારી, મીત ગુપ્તા, રોનક સોની, ગરબે ઘૂમે સૂરજ ને ચાંદબાઈ ઈશાની દવે થઈ જાય એવું એ પૂછી રહ્યા છે. ચોક્કસથી ઓન અ લેટર પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ. મૈત્રી ત્રિવેદી, તેજ ઓડે, કેયુર ત્રિવેદી કહી રહ્યા છે, અજબ ગાયકી, ગજબ સાજિંદાઓ. સો ધીસ વન ગોઝ ફોર યુ. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. શિવ તાંડવ માટે કેયુરભાઈને ફરીથી મજા પડી ગઈ છે. કલ્પના પટેલ, ગુડ મોર્નિંગ ફ્રોમ હ્યુસ્ટન, એવો એમનો મેસેજ છે. થેન્ક યુ કલ્પનાબેન, દર વખતની જેમ અમારી સાથે જોડાવા બદલ. રઘુવંશી આનંદ માણેક, આહા શિવ તાંડવ જોરદાર કહી રહ્યા છે. ધન ધન સોરઠ ધરા અમનીજીયા રતન પાકતા આવા, અહો એમનો ફીડબેક છે, એમની લાગણી છે. નગર મેં જોગી આયા એક વખત થઈ જાય અથવા હર હર ગંગે પ્લીઝ. અનુપસિંહ સોલંકી એવું પૂછી રહ્યા છે, તમે રે ચંપો ને અમે કેળ, ઉર્વશી શ્રીમાળીની આ ફરમાઈશ છે જો આપણે ગાઈ શકીએ તો. જયેશ ઘડિયા ઓમ નમઃ શિવાય કહી રહ્યા છે. નિકિતા બક્ષી, પ્રિન્સ આર મકવાણા, જયેશ ઘડિયા, તેજોડે, ચંદ્રકાંત ભક્ત, ઉમંગ ગોંડલિયા, અજય માર્થક, નીરવ બક્ષી, ધ્વનિ કાપડિયા, અજય માર્થક, કિશન ગોહિલ, જીતેન્દ્ર પંડ્યા, છાયા ભટ્ટ, રોનક સોની, પ્રેમ ફકીરા, પરેશ કટારિયા, સૈયર મોરી રે ચાંદાના પછવાડે આ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે. આશા સરવૈયા, હંસલા હાલો ને હવે બે નિશાની, જો આ ગઈ શકાય તો. દિવ્યેશ રાજગોર ઓ રંગ રસિયાની ફરમાઈશ કરી રહ્યા છે. પ્રેમ ફકીરા કહી રહ્યા છે, હાર્દિક ભાઈ મહારાજ બિના હેડફોન કે ઝ્યાદા બહેતર હૈ. ભાઈ આ જરૂરી છે એમ સમજી લો ને હમણાં. હા, પ્રિન્સ આર મકવાણા કહી રહ્યા છે, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું, જરૂરથી ટ્રાય કરજો. આજની સાંજે અમારું એવું જ છે કે હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય ક્યાંય ના જાણું. અમને મજા પડી રહી છે, અમે આ મોજમાં છીએ, આ સફરમાં મંઝિલ સુધી પહોંચ્યું છે કે નહીં. અહીંયા તો એમ છે કે આ સફર ચાલુ રહેવી જોઈએ, સફરના આગળના દોરમાં શું હવે. તમારો ફીડબેક, તમારો પ્રતિભાવ મોકલતા રહેજો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝ ઉપર અવેલેબલ છે. આ એક એપ્લિકેશન છે જેમાં ગુજરાતી સંગીત અને સાહિત્ય અમે તમારા માટે ખૂબ તકેદારી સાથે, ખૂબ તસ્દી સાથે મૂક્યું છે. ગરબા, લોકગીતો, લોકસંગીત આ બધું જ અહીંયા સખત રીતે અવેલેબલ છે. તમે ખાસ કાળજી સાથે, તસ્દી લઈને આ ગીતો સાંભળશો તો તમને ખૂબ 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 મજા પડશે. ગુજરાતી સંગીતની મહેકને તમે માણી શકો છો આ એપ્લિકેશનમાં. પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ છે. અનેક લોકોના ફીડબેક છે, સાથે સાથે હું એ પણ વાંચતો જઉં છું. ઠાકર મહર્ષિ કહી રહ્યા છે, રાવણ હથ્થાનું વોલ્યુમ થોડું વધારો ને પ્લીઝ, અમારી મહેનત ચાલુ છે, અમે પૂરતી કોશિશ કરી રહ્યા છીએ ટેકનિકલી કે અમે માત્ર ને માત્ર તમારા સુધી સરસ રીતે ગીત સંગીત ટેકનોલોજીકલી સરસ રીતે પહોંચાડી શકીએ. આનંદ ગઢવી કહી રહ્યા છે, વાહ હાર્દિકભાઈ
અમિત સચદેવ કહી રહ્યા છે જેસલ તોરલ ની રિક્વેસ્ટ, જેસલ કરી લે વિચાર કે દખાવી, જે પણ જેસલ તોરલ ફિલ્મ થી. નીલમ રામ કારંજિયા કહી રહ્યા છે કસુંબી નો રંગ જો આપણે વાંચી એટલે ગાઈ શકીએ તો. નીતિન બારડ નાઈસ કહી રહ્યા છે તેજ ઓડે ઓધાજી મારા વાલાને વળીને કહેજો રે, એની ફરમાઈશ છે. આ એક એવું ગીત છે હાર્દિકજી, દર વખતે લગભગ દરેક આર્ટિસ્ટ જેને જે જોનરમાં ગાયું હોય, જેને પોતાની જે સમજણથી ગાયું હોય, આ એક ગીત લગભગ બધાએ પરફોર્મ કર્યું છે અને દર વખતે આની ફરમાઈશ આવે છે. અમને ચોક્કસથી તમારા અવાજમાં તમારા કંઠમાં પણ સાંભળવું ગમશે. આગળ વધીએ. એક સાથે અનેક ગીતો આવે છે પછી મારે વચ્ચે બોલવાનું થાય છે, એટલે લોકો ગાય છે ખૂબ ને હું બોલું છું ખૂબ, પણ તમારે ક્યાંય જવાનું નથી. જે પણ દોસ્તો ખાસ મિત્રો છે એને જણાવો આજની આ ખાસ સાંજ વિશે. તૈયાર હાર્દિક? યસ. બાબા બોલે શાહ, નાના બાળકને પણ એક અચરજ હોય કે આ બ્રહ્માંડનો વિસ્તાર ક્યાં સુધી છે. મને યાદ છે હું નાનો હતો ત્યારે બગસરા, હું પપ્પા જ્યારે બહાર ખાટલા ઉપર સૂતા ત્યારે હું આકાશમાં જોતા અને હું પપ્પાને પૂછતો કે આ ક્યાં સુધી, આ બધું છે ક્યાં સુધી દૂર. એ જે અચરજ છે, એક અચરજ કહેવાય ને, ભૂલે શાહે શું કીધું એના વિશે. એ અચરજ સાદો કોણ લખાવે, છીન છીન રૂપ કીતે બણ્યાવે. છીન છીન રૂપ કીતે બણ્યાવે. આખી રચના હું થોડી વાર માખી લઉં છું, પણ એ જે અચરજની વાત કરી બુલે શાહે કે અચરજ થાય, આશ્ચર્ય થાય છે. ઓશો જેને વિસ્મય કહેતા, એવી અચરજ કાગબાપુને જ્યારે થઈ તો એમણે સાદી દેશી સરળ બાળકને સમજાય. હું એટલા માટે કહું છું બાળકને સમજાય કારણ કે હું બાળક હતો ત્યારે હું આ સમજી ગયો હતો કવિતા. તો બાળકને સમજાય એવી ભાષામાં એમણે શું પ્રશ્નાર્થ કર્યા. કે આકાશને ગડનારના ઘર કોણે રે ગઈડા હશે, અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. ઈ જાણવા જો વાતણી દિલ જંખ ના ખટકી રહી, અને બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતી અટકી રહી. છેલ્લે પાછો જવાબ તો મળ્યો જ નહીં, અંતે મતી અટકી રહી. શું લખ્યું છે? એ
સૂરજ અને ચંદ્ર રૂપી બે મશાલો, કે બે બે મશાલો બાળતો ને વળી વાળતો જોતો હશે, અજવાળતો સંભાળતો ઉભો મશાલી ક્યાં હશે, ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. બ્રહ્માંડ માં ભટકી રહી, અંતે મતી અટકી રહી. સુરજ ચાંદા ની વાત કરી, પછી પૃથ્વી ની વાત કરી, કે ધરણી તણો પીંડો કર્યો કુંભાર જેમ પીંડો કરે, અને રજ લાવતો ક્યાંથી હશે, જગચાક ફેરણ હારી કુંભાર બેઠો ક્યાં હશે, કુંભાર બેઠો ક્યાં હશે. ધરતી ની વાત, પછી દરિયા ની વાત. કે દરિયા તણો ક્યારો કર્યો, કુવો કહો કેવડો હશે, ઈ ખાલી ક્યારો છે એના માટે, તો એનો કુવો કહો કેવડો. એકોસ હાકણ હાર ઈ ખેડું બેઠો ક્યાં હશે, ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. બ્રહ્માંડ માં ભટકી રહી, અંતે મતી અટકી રહી. છેલ્લે શું કે છે, આમ તો કવિતા ઘણી લાંબી છે, હવે કૃષ્ણ ની વાત કરે છે. કાળી કાળી વાદળી નો ગોવાળ શું કાળો હશે, અને વીણયા ચડે આકાશ ને દોનાર બેઠો ગયા હશે, ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. બ્રહ્માંડ માં ભટકી રહી, અંતે મતી અટકી રહી. બ્રહ્માંડ માં ભટકી રહી, અંતે મતી અટકી રહી. એ હા મણિયારો હલો હલો, મણિયારો 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 હલો હલો, થઈ રેવ્યો મુજા દલડા, હે મુજા મનડા, હે મુજા દલડા, ઉદાસી માં હોય રે છેલ મુજો, હાલારી મણિયારો કે બેની મારો, પરદેશી મણિયારો કે છેલ મુજો, આલારી મણિયારો પરદેશી મણિયારો.
હાલારી 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 મણિયારો કેબે ની મારો પરદેશી મણિયારો છે છેલ મુજો હાલારી મણિયારો પરદેશી મણિયારો खुसरो दरिया प्रेम का जो उल्टी वाह की धार इना नियम विरुद्ध जो उतरा वो डूबा केम डूबो डूबा 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 खुसरो दरिया प्रेम का जो उल्टी वाह की धार जो उतरा वो डूबा और जो डूबा वो पार तो एवे पनिहारी नू ढळकण तो तित्ता तित्ता तिन्ना
નિહારી નું ઢળકન તું બેડલું રે સુના સરવરિયાને કાંઠડે હું બેડલું લઈને નાવા ગઈ પછી વળી ત્યારે બેડલું ને બેડલું ને સુના સરવરિયાને કાંઠડે હું બેડલું લઈને નાવા ગઈ પછી વળી ત્યારે બેડલું ને બેડલું ને કેટલું કહ્યું પણ પણ કાળજું ન ચોર્યું બુલેશાની હજી એક માફ કરજો હું બુલેશાની એક બે કહી શકું ને એ પણ લોકસંગીત ની જ વાત કરતા પડ પડ ઇલમ કિતાબ પડ પડ ઇલમ કિતાબ તે નામ રખાલિયા કાજી હથ વિચ તલવાર ફડકે તે નામ રખાલિયા ગાઝી મકે 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 મદીના ઘૂમ નામ રખાલિયા હાજી પડ પડ ઇલમ કિતાબા તે નામ રખાલિયા કાઝી તને ઉપાધિ મળી ગઈ કાઝીની જેને આપણે હિન્દુ સંસ્કૃતિમાં પંડિત કહીએ હા આપણે તો ખબર છે પણ હું જેને આપ તો બહુ વિદ્વાન છો બરોબર ને ફડ ફડ ઇલમ કિતાબા તે નામ રખાલિયા કાઝી હથ વિચ તલવાર ફડકે તે નામ લખારિયા રખાલિયા ગાઝી ગાઝી એટલે યોદ્ધો મક્કે મદીના ઘૂમ આયા તે નામ રખાલિયા હાજી અહીંયા એને ઘૂમ આયા શબ્દ જે ભાર મૂક્યો છે ને ઘૂમ આયા મતલબ ફરી આવ્યો તીર્થયાત્રા નથી કરી તું ખાલી ફરી આવ્યો તો તને નામ મળી ગયું હાજી પણ આ ત્રણેય ડિગ્રી ત્રણેય ઉપાધિ ત્રણેય ઉપનામ ખોટા પડશે ક્યારે બુલેશા બુલેશા ઉનો કી કરિયા ઉનો કી કરિયા જે તું યાર ના રખ પાયા રાજી તો કેટલું કહ્યું પણ કાળજું ન ચોરી અને ચોરી ચોરી મેણે બેડલું ચોર્યું રે ખાલી ખમ બેડલાથી વળે નહીં કઈ પાછી વળી ત્યારે બેડલું નહીં બેડલું નહીં બેડલું નહીં સુના સરવરિયાને કાંઠડે હું બેડલું લઈને નાવા ગઈ પછી વળે ત્યારે બેડલું રંગ રસિયા હું ધડકન તું શ્વાસ રે વાલમ એટલે વાલ ભર્યો વિશ્વાસ રે પનિહારીનું ઢળકન તું બેડલું રે પનિહારીનું જી 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 પનિહારીનું જી 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 પનિહારીનું ઢળકન તું બેડલું ને કાંઈ હું રે છલક તું નીર રે
ने काई ऊरे चलक तू नीर रे छेल मुझो हालारी रे हालारी मणियार के बिनी मारो परदेसी मणियार के छेल मुझो हालारी मणियारो परदेसी मणियारो मर मन मोर मनी तन गट करे मन मोर मनी तन गाट करे मन मोर मनी तन गाट करे मन मोर मनी तन गाट करे मन मोर जरे चहुवर मारू मो मारू मन मोर बनी थन गट करे मन मोर बनी थन मारू मन मोर बनी थन करे मन मोर बनी थन मारू मन मोर बनी थन करे मन मोर बनी थन आज मन मोर बनी जलसो मा मोर बनी थन मारू मन मोर बनी थन गट करे मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मोर बनी थन गट करे मन मोर बनी थन गट मोर बनी थन गट करे मन मोर बनी थन गट मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मोर बनी थन गट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे અસા ગીરવર જા મોરલા અને અમ કંકણ 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 પેટ ભરા અમારી ઋતુ આવે અને અમ નવ બોલીએ એ તો હૈડા પાટ મરા મોર બની તન ગાટ કર મન મોર બની તન ગાટ મોર બની તન ગાટ કર મન મોર બની મોર બની તન ગાટ કર મન મોર બની મોર બની તન ગરર ગરર મેઘ ઘટા ગગને ગગને ઘર જટ ભરે ઘુમરી ઘુમરી ઘર જટ ભરે ઘુમરી ઘુમરી ઘર જટ ભરે ઘુમરી ઘુમરી ઘર જટ ભરે નવદાન ભરી સારી સીમ ઝૂલે નદી નવ જો બન બન ભૂલે નવ દિન કપોત ની પાંખ ખુલે નવ દિન કપોત ની પાંખ ખુલે નવ દિન કપોત ની પાંખ ખુલે મધુરા મધુરા મલકાઈ ને મેડો મેં સુને સુબા કરે ગગ
गगने गगने घर जाय ने पागल मेघ घटा कर जट करे मारु मन मोर बनी तन गट करे मन मोर बनी तन गट अज मन मोर बनी तन करे मन मोर बनी तन मारु मन मोर बनी तन करे मन मोर बनी तन अज मन मोर बनी तन गट करे मन मोर बनी तन गट करे मन मोर बनी तन गट मोर बनी तन गट मोर बनी मारे ते टोडले बैठो लो मोर लो मोर लो चोती आयो जी हो अरे मारे ते टोडले बैठो लो मोर लो मोर लो चोती आयो जी हो अरे आयो टोडले बैठो रे मोर का मोले 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 रे मर मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे नगर बाजार जा माड़ू दू तारा मुके मोई चढ़ी मेण ला मारे हजार वन टू वन वन टू थ्री फोर आवरे हले सुबेन नगर नगर बाजार ए हले सुबेन नगर बाजार नगर बाजार जा माड़ू दू तारा जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात दीपे अरुण परवार जय जय गरवी गुजरात गुजरात ना गीत नगर बाजार जा माड़ू दू तारा मुके मोई चढ़ी मेणला मारे हजार फिंगर सी बापू ये बार मासी छंद देखा कोशिश करूं क्या मां ये गाई सकूं ताल जो के अलग छे तो जवरचंद मेघाणी थी फिंगर सी बापू सुधी नी यात्रा कई रीते
जाती दीप लगाती रंग राती मंदिर महलाती सबे सुहाती मैं जज काती डर खाती जल जाती नींद न आती लकी न पाती मोरारी 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 कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी जी गोकुल आवो गिरदारी जी गोकुल आवो गिरदारी गर र 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 બીજો ફાગણ મહિનાનો ફાગણ મહિનામાં રાધા કૃષ્ણને કેમ યાદ કરે ફાગુન પ્રફુલિતમ फागुन प्रफुल्लितम बेल ललितम किरकलितम कोकिलम गावत रसगीतम वसन वजितम नंदरसितम दुख दीनम पहली कर प्रीतम दूर करितम नाथ अनितम नहीं सारी कहे राधे प्यारे मैं बलिहारी गोकुलियावो पहली कर प्रीतम पची दूर करितम अनिति नहीं सारम मंगल गाए रंग छाए बहुरे न बढ़ाए दिवस घटाए कपट कहाए वरताए रात लांबी थी जाए विरह मा अन दिवस टूका थी जाए बहुरे न बढ़ाए दिवस घटाए अभी कपट कहाए वरताए ब्रज की वन राई खावा दाए वात न जाए विस्तारी कह राधे प्यारी मैं बलिहारी गोकुलियावो गिरदारी जी गोकुलियावो गिरदारी गर र 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 તો જે મહિનાની વાત થાય છે આ ગીતમાં વરસાદની એના માટે પિંગળસી બાપુ શું લખ્યું અષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ ધાતુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી ગોકુળિયાઓ ગિરધારી ગોકુળિયાઓ ગિરધારી એ મારું મન મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે 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 મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે કવિ
કવિયત્રી લક્ષ્મી ડોબરિયા લખે છે કે આપે છે દિલાસો ને વળી રંગમાં આપે છે, આપે છે દિલાસો ને વળી રંગમાં આપે છે, આ સાંજની સોગાત ને તાસીર જુદી છે. આ સાંજની સોગાત અને તાસીર જુદી છે, આ અજવાળું જુદું છે. આજે આપણે વારસાને ઉજવી રહ્યા છે અને આ આપણો વારસો, આ સરસ મજાનું મગમગતું ગુજરાતી સંગીત, આ લોક સંગીત એ આપણો વારસો. અને હવે સમયની મર્યાદા તરફ આપણે આગળ વધીએ છીએ. હવે ગીતનું નામ છે એટલે હાર્દિક ની તો ખબર પડી ગઈ અને કે કયું ગીત ગાવાનું છે. પણ હા, હજી જે થોડોક સમય રહ્યો છે એનો ભરપૂર ઉપયોગ કરવો છે અને જે લોકોના પ્રતિભાવો છે હું પ્રયત્ન કરું છું કે એ બધાને સમાવી શકીએ, એમની વિશે એમના વિશે વાત થઈ શકે અને કદાચ એમની ફરમાઈશો હોય એ પણ અમે પૂરી કરી શકીએ. પરમાર કિરણ કહી રહ્યા છે મજા પડી ગઈ હો, નયનને બંધ રાખીને ગઝલ તો નહીં જ થાય. આજે લોકસંગીતનો આ સરસ મજાનો કાર્યક્રમ છે. આપણે અમે આમે ગાર્ગીબેન આવ્યા હતા તો બહુ સરસ કહેતા હતા કે હું તો એમને મેં નયનને બંધ રાખીને જ ગઉં છું. એટલે અમે પણ આજે આમ મસ્તીમાં, આમ અમારા અમારા તોરમાં, અમારા અમારી અમારી મોજમાં, અમારી આંખો બંધ છે, નયનને બંધ છે, અમે જે ગઈએ છીએ આજે તમે એ રીતે આવકારો. પરમાર કિરણ કહી રહ્યા છે મજા પડી ગઈ. જાગરી માલણ જાગની ફરમાઈશ ખાસા બધા લોકોએ કરી છે. રજનીકાંત કે સુથાર તેમાંના એક છે. રાજેશ ચંદ્રેગા કહી રહ્યા છે જય માતાજી જલસો ને, જય માતાજી, થેન્ક યુ વેરી મચ. માલદે આહિર કહી રહ્યા છે સુર વારસ જીઓ વાલેડાવ, આવું કહી રહ્યા છે. મીનવાઇલ ભારતીબેન ની પણ ફરમાઈશ હતી જે સતત જોઈ રહ્યા છે ને, એમણે ગુલાબી ની બે ત્રણ વખત ફરમાઈશ કરી છે. આ ખૂબ પોપ્યુલર સોંગ છે હાર્દિક અને ઈશાની નું, આપણે ચોક્કસથી સાંભળીશું, એના વગર આ મહેફિલ પૂરી નહીં થાય. જાગરે માલણ જાગ દિવ્યેશ રાજગોર ની પણ ફરમાઈશ હતી. એમની એક બીજી ફરમાઈશ છે મોગલ માં નું કોઈ સોંગ હોય તો આપણે ગઈ શકીએ. રુદ્રી ત્રિવેદી પણ જાગરે માલણ જાગ ની ફરમાઈશ કરી રહ્યા છે. મેં કીધું એમ ભારતી કુંચાલા, ભારતીબેન કહી રહ્યા છે ગુલાબી જિંદગી, એ તો ગાઈશું જ આંટી, એ તો એમાં તો તમે નિશ્ચિંત રહો. દર્શિલ સરૈયા જાગરે માલણ જાગ, એમની પણ એ ફરમાઈશ. કેયુર ત્રિવેદી કહી રહ્યા છે દે આર મેકિંગ ઇટ લુક રિડિક્યુલસલી ઇઝી, અમેઝિંગ પર્ફોર્મન્સ, હેટ્સ ઓફ ટુ ધ એન્ટાયર ટીમ, થેન્ક યુ વેરી વેરી મચ. એક વખત જ્યાં પણ હો ત્યાંથી આ સાજિંદાઓ માટે, આ સંગતકારો માટે જોરદાર તાળીઓ વગાડો. રાવણ હથો પર આદરણીય બીજલભાઈ બારોટ, બેન્જો પર નરેન્દ્ર સોયંતર, તબલા પર ચંદ્રકાંત સોલંકી અને મંજીરા પર ચંદુભાઈ પરમાર. આ આખે આખા સેશનની જો તમે આટલી બધી મજા માણી રહ્યા હો તો એનું કારણ, એક કારણ આ સંગીતકારો પણ છે, આ સંગતકારો છે. એમના વિશે ખૂબ 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 આદરથી એમના એમની આ કલાને વધાવો અને જોરદાર કેન વી મેક સમ નોઇઝ ઇન ધ એ સિવાય ઘણા બધા અવસર મંડપ કહે છે. ઈશાની બહેન કહે રાધી પ્યારી મેં બલિહારી, આઈ થિંક એ આવી ગયું. રાજેશ દેસાઈ વાહ કહી રહ્યા છે, સુરેશ ભટ્ટ બહોત ખૂબ કહી રહ્યા છે, ચંદ્રેશ ભટ્ટ કહી રહ્યા છે વાહ નરેન્દ્રભાઈ સુપર બેન્જો પ્લેઇંગ, એ વખાણી રહ્યા છે. તમારા ઘણા બધા ફેન્સ મીનવાઇલ જોડાયા છે અને તમને જોઈને આનંદ વ્યક્ત કરે છે. સુપર ફ્યુઝન એવો પણ એમનો એક એ હતું, જે સંગીત ગાયકને ખુદને ડોલાવી દે એનું નામ જ રજૂઆત, એવી અવસર મંડપની નો ફીડબેક છે, પ્રતિભાવ છે. અને વંદના શુક્લા, જીતેન્દ્ર પંડ્યા, શેફાલી શુક્લા, રેખા પંડ્યા, તેજ ઓડે, નિલય ત્રિવેદી, ફરીથી તમારું એક ફેન છે કહી રહ્યા છે નરેન્દ્રભાઈ તમને જોયાનો આનંદ થયો ગુરુ. અવસર મંડપના બહુ સ્વીટ રિસ્પોન્સીસ આવે છે, પિતા કી કમાઈ પુત્ર ઓર પુત્રી મેં પીછાની હે, તમારું નામ નથી ખબર બટ થેન્ક યુ. હિતેશ મેશવાણીયા કહી રહ્યા છે જોરદાર મારી દીકરી નાચવા લાગી જમાવટ જલસો, થેન્ક યુ વેરી 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 મચ. જાગરે માલણ જાગની ખૂબ બધી ફરમાઈશ. હરદી લુહાર જોરદાર હો ભાઈ આવું કહી રહ્યા છે. સો લોટ્સ ઓફ પીપલ આર ધેર. આગળ કઈ રીતે વધવું છે, શું લઈએ ગુલાબી ચોક્કસ થી છે એમાં, જાગરે માલણ જાગ સાડા 9 બંધ કરાયું, એટલું બધું ખરાબ ગયું. ગોદડી વાળો જોક તો નતો ને એમાં બાજુ, નિયમ તો 10 વાગ્યા, તારે અડધી કલાક વહેલો.
હવે એવું કરીએ કે એક ગુલાબી જે મારું કમ્પોઝિશન છે આ પપ્પાનું પહેલું ગીત હતું મણિયારો મણિયારો હા જી અને હવે મેં જે ફિલ્મમાં મ્યુઝિક આપ્યું પછી ગુલાબી ગીત લઈને પછી આપણે થોડા લોકગીતો ચોક્કસ ચોક્કસ એક રાત મેં ઘણા મહિના સાંભળ્યો કચ્છમાં દેવરાજ ગઢવી છે નાનો ડેરા એમની પાસે રાણો રાગ મેં ખૂબ સાંભળ્યો મીન્સ યુટ્યુબમાં આ કમ્પોઝિશન બનાવતી વખતે એ ધ્યાનમાં નતું રહ્યું કે આ રાગ પછી બનાવું એ તો બની ગયું પણ હું અહીંયા એ સૂર ને થોડા ગાઈ અને પછી ગુલાબી કમ્પોઝિશન કરતો વાહ 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 શાહજો રિસાલો નામનો શાહજો રસાલો નામનો એક સૂફી ફકીરે સૂફી સંતે એક ગ્રંથ લખ્યો હતો અને એમાં સિંધી સમાજની જે અલગ અલગ લવ સ્ટોરી હતી દરેક લવ સ્ટોરીને એક એક રાગ નું કમ્પોઝિશન આપ્યું હતું એમાંથી મુમલ અને રાણો એની લવ સ્ટોરી મુમલ અને રાણો એ લવ સ્ટોરી ને રાણો રાગ રાણો અને મુમલ ની વચ્ચે પ્રેમ થઈ ગયો અને રાણો રોજ મુમલ ને મળવા જતો પછી એક દિવસ મુમલ ને મશ્કરી સૂચી અને એને એની સહેલી ને કીધું કે તું છે ને પાઘડી પહેરીને મારી બાજુ બેસી જા એટલે રાત્રે એ કે દૂર થી જવું ને તેને એમ ઈર્ષા થાય કે આ કોણ અત્યારે પુરુષ અને રાણા એ દૂર થી જોયું અને ત્યાંથી જ જતો રહ્યો પછી પાછો જ ના આવ્યો પછી મુમલે ખૂબ કીધું પાછો આવો પાછો આવો પણ ન આવ્યો પછી મુમલે કીધું કે હવે મારું શરીર ને અગ્નિદાહ લઈ દઈશ જતું ન આવ્યો રાણો બરોબર પહોંચ્યો પહોંચ્યો ત્યાં એને પૂછ્યું ક્યાં છું મુમલ દસ જ મિનિટ પહેલા અગ્નિદાન રાણો પણ એવા પૂછી ગયો પણ એ શું છેલ્લી પુકાર કરી ઓ રાણા સિંધી ફકીરની ગાવાની એક રીત મેં જે યુટ્યુબમાં સાંભળી છે સાહેબ હજી રૂબરૂ નથી સાંભળી એમાં અવાજને એકદમ ફાડીને અને આપણે છેલ્લી 10 મિનિટ છે એટલે અવાજને ફાડીએ કઈ રાણા શ
શરબતી આંખોની અસર શરબતી લાગે છે શહેર શરબતી આંખોની અસર શરબતી લાગે છે શહેર ઓ મધ મીઠા ગલીઓ ને રસ્તા મધ મીઠા ઓ મધ મીઠા તારા શી રસ્તા મધ મીઠા ગુલાબી આદરા ને અંબર ગુલાબી સાત સાત સમંદર ગુલાબી સૂર્યની ઘડી છે સાથિયા ગુલાબી લાગણી અડી છે ગુલાબી વીજળી પડી છે ગુલાબી જિંદગી જડી છે સાથિયા ગુલાબી આદરા ને અંબર ગુલાબી સાત સાત સમંદર ગુલાબી સૂર્યની ઘડી છે સાથિયા ગુલાબી લાગણી અડી છે ગુલાબી વીજળી પડી છે ગુલાબી જિંદગી જડી છે સાથિયા જરકેને મારા સપનામાં જે કઈ લખ્યું છે કોઈ છે ને કોઈ છે ને જેણે હૈયાને એવું કહ્યું છે ગુલાબી આદરા ને અંબર ગુલાબી સાત સાત સમંદર ગુલાબી સૂર્યની ઘડી છે સાથિયા ગુલાબી લાગણી અડી છે ગુલાબી વીજળી પડી છે ગુલાબી જિંદગી જડી છે સાથિયા 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 સોકમાં ગાયલ સાંધો હોય ગો સોકમાં એ સાંધો હોય ગો સોકમાં ગાયલ સાંધો હોય ગો સોકમાં હે લેરીણા લેરીણા હે લેરીણા લેરીણા હરણું આથમી રે હાલાર શેરમાં જાણ્યા છે ગાયલ તારે મારે ઠીક છે તારે મારે ઠીક છે ગાયલ તારે મારે ઠીક છે ઠીક ને ઠેકાણે વેલો આવજે અરજણિયા ઠીક ને ઠેકાણે વેલો આવજે અરજણી સાંધો હોય ગો શોકમાં ગાયલ ગાયલ સાંધો ઉગ્યો સોકમાં ગાયલ સાંધો ઉગ્યો સોકમાં
લરીડા 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 હરણું આતમી રે આલર શેરમાયર જોણિયા સયર મોર રે સાંદાને પાસવાણે હું રજ કે દી ઉગશે રે મારો જન્મ ગયો રેનો એ વાટડ્યું જો તારે કે હારે ગોકુળનો ગોવાળિયો રે મારે પાળજડ ઓરા તો જા કે હારે ગોકુળનો ગોવાળિયો પંડે પાતળી રે હાગ નો હોટો ગોવાનણી ઓહો હો હો ઓહો હો હો પંડે પાતળી રે હાગ નો હોટો ગોવાનણી એ જાણે ઉડે ગુલાબ નો રે ગોટો રે ગોકુળની કોવાલણી રે કાણ રે કોરા દીદા હા કે તને પ્રીત્યો ને વાદ કોણ પોગે ગોવાળિયા ના 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 કે તને પ્રીત્યો ને વાદ કોણ પોગે હારે ગોકુળની એવી પાઘડીની વાત થાય છે એટલે મને યાદ આવ્યું કે તારે આટિયાળી પાઘડી માં મનડું મારું મોયું જીયો માલ ધારે જીયો રે માલ ધારે જીયો માલ ધારે જીયો માલ ધારે તારી આટિયાળી 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 એ તારી આટિયાળી પાઘડી માં મનડું મારું મોયું એ જીયો માલ ધારે જીયો માલ ધારે એ મનડું મારું જીઓ માલદારે જીઓ માલદારે કે તારી આટિયાળી રે આટિયાળી 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 રે તારી આટિયાળી પાઘડી માં મનડું મારું મોયું
જીઓ માલધારી જીઓ રે માલધારી જીઓ માલધારી જીઓ રે માલધારી ઘગરે માલણ જા જાગરે માલણ જા હો જાગરે માલણ જાગ જાગરે માલણ જા જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જા જાગને તારો મેરું જગાડે જાગરે માલણ જા જાગતને તારો મેરું જગાડે જાગરે માલણ જા નહીં ધરતી મારી એકલતા નો ભારો ચાર જુગો ના જેવડો થશે કરે દિવસ મારો જીલશે નહીં ધરતી મારી એકલતા નો ભારો ચાર જુગો ના જેવડો થશે કરે દિવસ મારો અરે કરે દિવસ મારો અરે કરે દિવસ તો આવરે માલણયા આવરે માલણયા કે આવરે આખું મારી નિર્વાહવે આવરે માલણયા આખું મારી નિર્વાહવે આવરે માલણયા ઓ કે સૂરજ ધીમા ધીમા ઉગો તમે ધીમા ધીમા ઉગો મળીને તડકો લાગે માણરા કે સૂરજ ધીમા ધીમા ઉગો તમે ધીમા ધીમા ઉગો મળીને તડકો લાગે ધીમા ધીમા ઉગો તમે ધીમા રે ધીમા ઉગો માડીને તડકો લાગે માણરા જીવન તને નહીં રે જવા દઉં આજવનમાં રાત લડી રાખું રે જીવન તને નહીં રે જવા દઉં આજવનમાં રાત લડી રાખું ઘણા બધા ગીતો છે બધાને એક એક લે કે સાહેબો રે ગોવાળ્યો રે મારો સાહેબો રે ગોવાળ્યો કે હું ગોવાલણ ઘરની રે મારી શ્યામ રાધાની જોડલી કે હુરે 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 કે હુર ગોવાલણ ઘરની રે મારી શ્યામ રાધાની સાહેબો રે ગોવાળ્યો રે મારો સાહેબો રે ગોવાળ્યો આઠે કુવાને નવ પાવ થાવ જીરે તકતી નથિંગ તકતી નથિંગ તકતી એ આઠે કુવાને નવ પાવ ઠાવ જીરે આઠે જાણે મોતીડાની પાળ મણારા કલંગી વાળો કાન રે કાન મારું ઝૂમ થડું રે આઠે જાણે પાણીડા ની હાર મણારા
કલંગી વાળો કાન 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 મારું ઝુમકડું રે તારો સંગાથ રે ગો તું તારો સંગાથ રે હું એ જાણું તું એ જાણે જાણે જગત નો નાથ રે જાણે જગત નો કે આપ ધરતી મળે કે ના મળે ભલે દેવ સુગે કે નોગે તમે જોડે જોડે રે જોરા 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 જોડે રે જોવા જોડે રે જોરા જોડે રે જોરા જોડ રે જોરા જોડ રે જોરા હેલો મારો હાંભળો રણુજા ના રાજા હુકમ કરો તો પીર જાતરાયુ થાય મારો હેલો હાંભળો ઓ જી ઓ જી રે મારો હેલો હાંભળો ઓ જી માલ દેખીને ચોર પાછળ એની થાય મારો હેલો હાંભળો ઓ જી ઓ જી રે મારો હેલો રે હાંભળો ઓ જી વસમી વા એ મારી નાખો વાણીઓ ને માલ લઈ ગયા સોર માં હેલો ઉભી ઉભી અબળા કરે રે પોકા સોગઠે રમંતા ફીર નો કાને ગયો વાદ મારો હેલો હાંભળો ઓ જી ઓ જી રે મારો હેલો હાંભળો ઓ લી લુડો છે ઘોડલો ને હાથમાં છે તી લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તી વાણિયા ની વારે ચેડા રામદેવ પીર મારો હેલો હાંભળો ત્રણેય ભુવન માંથી ગોટી લાવું ચોર મારો હેલો હાંભળો ઓ જી ઓ જી રે મારો હેલો હાંભળો આંખે કરું આંધળો દિલે કાઢું કો દુનિયા જાણે કે આ તો રામા ફિરનો છો દુનિયા જાણે કે આ તો રામા પીરનો ચોર મારો હેલો હાંભળો ઓ જી રે મારો હેલો હાંભળો ઓ એ હા ગુરુની શરણમાં આવ્યા છેલ્લે શું થયું આ
કે ગાય દલું વાણીઓને ભલી રાખી ટે ગાય દલું વાણીઓને ભલી રાખી ટે ગાય દલું વાણીઓને ભલી રાખી ટે રણુજા શહેર માં વાણીએ પહેરી લીધો વેક મારો હેલો હાંભળો ઓ જી રે મારો હેલો રે હેલો હાંભળો જી 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 મારો હેલો હાંભળો જી 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 હો આનંદ કી જય એવું પણ કહેવું જોઈએ. બોલો આજ કે આનંદ કી જય. આમ ધૂન લાગી જાય, આમ ધ્યાન લાગી જાય એવી સરસ રીતની આ સાંજ. આ ડાયરો તો છેલ્લી ક્ષણોમાં એવો જામે કે આપણને આંખમાંથી પાણી આવે, અંતરમાં કોઈક ભમરાટ થાય, કંઈક કંઈક જાગરણ આવે, અને છતાં એમ થાય કે ઉઠવું નથી. રાત કે પૂરી થઈ, સવાર પડી, હવે જઈએ ઘેર. પણ ડાયરામાંથી બહાર નીકળવું એટલું આસાન નથી. અમારા માટે પણ આ ક્ષણ, સાચું માનજો, અત્યારે સૌથી અઘરી છે, સખત અઘરી છે. એવું કહેવું કે હવે સમય લગભગ પૂરો થયો છે. પણ હાર્દિક, આ એક વ્યક્તિગત આગ્રહ છે, છેલ્લી 5 મિનિટ 10 મિનિટ કઈ કેવું કે જે આમ ધમાકા સાથે પૂરું કરવું હોય તો જો આપણે અહીંયા પૂરું કરી તો અહીંયા જ રાખવું. ચાલો ભાઈ, અહીંયાથી આજે અટકીએ છીએ. વિશ્વ વારસા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ ખાસ પ્રસ્તુતિ તમને ગમી જ હશે. આ છે આપણું સંગીત, આ છે આપણી ભાષા, આ છે આપણા ગીતો, આ કવિઓ, આ સ્વરકારો. તમે જ્યાં પણ હો, જે જગ્યાએ હો, જો અમારા પ્રોગ્રામ સાથે જોડાયા હો, જોડાઈ ચૂક્યા હો, સાથે હો, તો મહેરબાની કરીને આ દરેક કલાકારોને, આ સ્વરકારોને, આ કવિઓને, આ ગીતોને, આ લોકસંગીતને વધાવી લો ખૂબ ખૂબ આદરપૂર્વક. ચાલો એકવાર જોરદાર એમના બધા માટે તાળીઓ પાડીએ. વિશ્વ વારસા સપ્તાહના આજના આ છેલ્લા દિવસે અમે આ એક ખાસ પ્રસ્તુતિ તમારા સમક્ષ લઈને આવ્યા. ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છીએ હાર્દિક ઈશાની નરેન્દ્રભાઈ જી. કેવું તું? મને હું હમણાંથી બધે કહેતી આવું છું કે પપ્પાની જે લેગસી છે અમે હાર્દિક ને ખાસ એવું લાગે છે કે ફોક નો જે વારસો પપ્પાએ, મમ્મી પપ્પાએ બંને તરફથી અમને મળે છે, એ અમારી રિસ્પોન્સિબિલિટી છે કે અમે એને આગળ વધારીએ. અને ભગવતી માતાજી લઈ જાય તમને આગળ, સમજ્યા? 9 લાખ લોબડીયાળી જન પેટ દારી દીવ એકાયા જોગ માયા જન્મ. અરે બોલ, હા હા, નિમંત્રણા મરી દિવસ ક્યાં જાતા રહ્યા? કમકાર કરતી ખોડ લીના પુત્ર ગુણગા માય. આય ખુડિયાર હોય બાપ, આય વરવુડી હોય નાગભાઈ હરજોગ ની, ખુડિયાર મામડિયા ની, હોળ બુઢા ની, 9 લાખ લોબડીયાળી જેને જીભા ના હોય, અને માં જગદંબા ના ઉપાસક છો, અને પ્રફુલભાઈ પણ માતાજી ના ઉપાસક હતા, એટલે એમને આ બધો વારસાગત મળેલો છે બાપા. ખૂબ 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 આભાર હાર્દિક ઈશાની, દરેક સંગતકારોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજની આ રડિયાળી રાત, આ રમઝટ બોલાવતી રાતને અહીંયા વિરામ આપીએ, નહીતર આ અંધકારમાં રસ્તો નહીં જડે, નહીતર આ અંધકારમાં રસ્તો નહીં જડે, થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ. અવાજ આજે અમારા કાનોમાં પથરાતો રહેશે. આ ગીતો, આ કવિઓ, આ સ્વરકારો, આ કંઠ એ આપણો વારસો છે. આ ભાષા આપણી માતૃભાષા આપણો વારસો છે.
વિશ્વ વારસા સપ્તાહની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અમારી સાથે જોડાવા બદલ ખૂબ 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 આભાર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આવતા શનિવારે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી જોડાયેલા રહો અને કરતા રહો જલસો. મળીએ છીએ આવતા શનિવારે. ખૂબ ખૂબ આભાર. Jalso, Gujarati Productions.